ગુજરાતના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં ડ્રગ્સનો કારોબાર અટકાવવા સુપર એક્ટિવ મોડમાં કાર્યરત છે જેને પગલે છેલ્લા થોડા સમયથી ગુજરાત પોલીસ ડ્રગ્સના રેકેટને તોડવા દ્રઢ નિર્ધાર સાથે કામ કરી રહી છે જેને પરિણામ સ્વરૂપ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ત્રણસો પંદર કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું ડ્રગ્સનો કાળો કારોબાર જામનગર જિલ્લામાં પણ પથરાઈ ચૂક્યો છે જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા જામનગરના ચેલા ગામે ઇમ્તિયાઝ રશીદભાઈ લાખા નામના શખ્સના ઠેકાણા ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં ચોત્રીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ ઘટના પછી જામનગર જિલ્લામાં પથરાયેલા ડ્રગ્સના નેટવર્કની વધુ કડીઓ મળી શકે તેવી સંભાવના છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યારે દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઉછાળવાની પ્રવૃત્તિ માટે હાલ આર હોટસ્પોટ સમાન હોવાનું પ્રતીત થાય છે આગામી દિવસોમાં જામનગરમાં પણ મોટા પાયે ડ્રગ્સ ઝડપાવવાની ઘટના સામે આવે તો નવાઈ નહીં કારણ કે પોલીસ ડ્રગ્સનો ધંધો રોકવા ધંધે લાગી ગઈ છે જામનગરમાં નાગનાથ નાકા પાસે સ્મશાન નજીક આવેલ ધવલ રેસ્ટોરન્ટ નામની હોટલમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા છખી માલિક મનસુખભાઈ મકવાણા તથા ત્યાં હાજર અઝીમ નામના યુવાન પર જીવલેણ હુમલો કરી હુમલાખોર નાસી ગયા હતા ઘાયલ મનસુખભાઈ તથા સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પીડિત મનસુખભાઈએ વિમલ રમેશભાઈ ભૂરો ઉર્ફે આફતાબ કરણ ઉર્ફે દેવો ભરવાડ ફિરોઝ મોહમ્મદ હુસૈન તથા હસુડો ઉર્ફે અઝગર નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે મનસુખભાઈના પુત્ર કિશન અને લાલજી ભૂતકાળમાં હુમલાખોર શખ્સોના મિત્ર શાજિદની હત્યામાં સંડોવાયેલા પણ હોવાનું સામે આવ્યું છે જેનો બદલો લેવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે જામનગર નજીકના દરેડ ગામેથી એક દુકાન પાસેથી એક પુરુષનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો સ્થાનિકોએ પોલીસને પણ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવાની તપાસ આરંભી છે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેર તથા જિલ્લામાં કાનૂની જાગૃતિ માટેના વ્યાપક કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નારી અદાલતના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ હતી આ ઉપરાંત શહેર તથા જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓમાં ચોરાણું બહુવિધ કાર્યક્રમો યોજાયા હતા પત્રિકા વિતરણ તથા ઓનલાઈન કાર્યક્રમો વડે કુલ દોઢ લાખથી વધુ લોકો સુધી કાનૂની જાગૃતિ ફેલાવવામાં આવી હતી